દેશભરમાં આજે 37 સ્થળોએ યોજાશે રોજગાર મેળો. પ્રધાનમંત્રી મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 51,000 નવનિયુક્ત કર્મીઓને સોંપશે નિયુક્તિ પત્રો. નવનિયુક્ત કર્મીઓને સંબોધિત પણ કરશે પ્રધાનમંત્રી મોદી. અમિત શાહ આજથી 3 દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે, છિંદવાડામાં જનસભાને કરશે સંબોધિત. મિઝોરમના તોઈ ચુઈંગમાં જેપી નડ્ડા અને છત્તીસગઢના ભાનુપ્રતાપપુર અને ફરસગાંવમાં રાહુલ ગાંધી કરશે પ્રચાર. આમ આદમી પાર્ટીએ રાજસ્થાનમાં 21 ઉમેદવારોનું બીજું લિસ્ટ કર્યું જાહેર. ભાજપની સંકલ્પ યાત્રાનું આજે ઝારખંડમાં થશે સમાપન. રાંચીના હરમુ મેદાનમાં આયોજિત મુખ્ય સમારોહમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા રહેશે ઉપસ્થિત. ગાઝામાં ચાલી રહેલા હવાઈ હુમલા વચ્ચે યુએન મહાસભામાં માનવીય સંઘર્ષ વિરામ પ્રસ્તાવ થયો પસાર. 120 દેશોએ કર્યું સમર્થન. બંધક બનાવેલા લોકોને તાત્કાલિક છુટકારો અને માનવીય સહાય માટે કરાયું આહવાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનેથી મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત 308 કળશ દિલ્હી જવા કરાવ્યા પ્રસ્થાન. રાજ્યભરમાંથી એકત્રિત થયેલી માટી દિલ્હીમાં અમૃત વાટિકામાં લેવાશે ઉપયોગમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા સ્વાગત ઓનલાઈન રજૂઆતોનું પ્લેટફોર્મ કર્યું લોન્ચ. લોકો ઓનલાઈન માધ્યમથી કરી શકશે પોતાની રજૂઆતો અને ફરિયાદો. ઓક્ટોબરમાં સ્વાગત કાર્યક્રમમાં 3,300થી વધુ રજૂઆતોનું આવ્યું સુખદ નિવારણ. રાજ્યના ધાર્મિક સ્થળો પર જોવા મળી ચંદ્રગ્રહણની અસર. યાત્રાધામ અંબાજીમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર. આજે બપોર બાદ બંધ રહેશે અંબાજી મંદિર. બેવડી ઋતુની અસર વચ્ચે રાજ્યમાં ધીરે ધીરે વધશે ઠંડી. રાત્રિ દરમિયાન 20-22 ડિગ્રી રહેશે તાપમાન. હવામાન વિભાગે કહ્યું કે ડિસેમ્બરમાં ઠંડુગાર થઈ જશે સમગ્ર ગુજરાત. એશિયાઈ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન. ભારતે 100થી વધુ મેડલ જીત્યા. પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી. કહ્યું, આપણા એથ્લીટ્સની પ્રતિભા, મહેનત અને દૃઢ સંકલ્પોનું પરિણામ છે આ સફળતા. ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે 2 મુકાબલા. પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગની કરી પસંદગી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 245 રન. જ્યારે બીજા મુકાબલામાં નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે થશે ટક્કર.